गुड मॉर्निंग एवरीवन, माय सेल्फ इज डिंपल आर पटेल फ्रॉम एसर केपी इंग्लिश मीडियम स्कूल सुकेश. टुडे टीच इन गुजराती सब्जेक्ट स्टैंडर्ड 4. ओके, આપણે ગયા પીરિયડ માં યુનિટ નંબર 2 માં આપણે ગીત જોઈ ગયા અને વાર્તા જોઈ ગયા. ઓકે, વાર્તાનો ટાઇટલ છે આપણે શું જોઈલા, તો કુકડીને કલગી ઉગે એનું ટાઇટલ હતું. ઓકે, હવે એના કેટલાક પ્રશ્નો આપેલા છે તે આપણે જોઈએ, ત્યાંથી આપણું બાકી છે વાતચીત. ઓકે, તો પ્રશ્ન આપેલો છે, મરઘીએ શું કર્યું એ તમને સૌથી વધુ ગમ્યું. શું કર્યું તો આપણને સૌથી વધુ ગમ્યું, તો આપણે વાર્તા જોઈ ગયેલા. શું ગમ્યું, તો સાંજ સુધી કુકડીએ પથરા ઉપર ઉડ ઉડતર કર્યા કર્યું એ મને સૌથી વધુ ગમ્યું. તમને વાર્તામાંથી જે કુકડીએ કર્યું તે તમને ગમતું હોય તે તમારે રાઈટ કરવાનું છે. અહીં મને સાંજ સુધી કુકડીએ પથરા પર ઉડ ઉડતર કર્યા કર્યું એ મને સૌથી વધુ ગમ્યું. ઓકે, આગળ તમને શું લાગે છે તેને તે ઉગશે. તમને શું લાગે કે તેને તે ઉગશે, તો આપણને શું લાગે કે કુકડીને કલગી ઉગશે નહીં, કારણ કે કુકડીને થોડી કલગી ઊંઘે, તો કુકડાને જ ઊંઘે. ઓકે, આગળ આ વાર્તામાં તમને ક્યારે ક્યારે મજા આવી, ક્યારે ક્યારે ઉદાસ થવાયું, ક્યારે ક્યારે મજા આવી ને ક્યારે ક્યારે ઉદાસ થવાયું, તો આ વાર્તામાં જ્યારે જ્યારે કુકડીએ સફળતા મેળવી ત્યારે ત્યારે મને મજા આવી, ને કુકડાએ જ્યારે જ્યારે કુકડીને હતાશ થવાય તેવી વાતો કહી ત્યારે ત્યારે મારાથી ઉદાસ થવાયું. ઓકે, એ વાતની મને મજા પણ આવી કે જ્યારે જ્યારે કુકડીને સફળતા મળતી ગઈ ત્યારે મને મજા આવી, અને જ્યારે જ્યારે કુકડાએ હતાશ થવાની વાતો કહી કુકડીને તો તે સાંભળીને મને ઉદાસ થવાયું. ઓકે, આગળ જોઈએ, પેજ ટર્ન કરો તમારું, નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે. જુઓ, કુકડો અને કુકડી બંને સાથે હોય તો તમે કેવી રીતે ઓળખશો, કેવી રીતે આપણે ઓળખીએ કુકડી ને કુકડો સાથે હોય તો કેવી રીતે આપણે ઓળખી શકીએ, તો કુકડો અને કુકડી બંને સાથે હોય તો જેના માથે કલગી હોય તે કુકડો અને જેના માથે કલગી ન હોય તે કુકડી, આવી રીતે આપણે ઓળખી શકીએ. ઓકે, જો બંને સાથે હોય તો કુકડાને માથે કલગી હોય ને કુકડીને માથે કલગી ના હોય, એટલે તે પરથી આપણે ઓળખી શકીએ. આગળ નેક્સ્ટ પ્રશ્ન, તમને દોડવાની સફળતામાં નિષ્ફળતા મળે તો બીજાના કહેવાથી તમે દોડવાનું કામ છોડી દો કે કરો, કેમ. જો આપણે દોડવામાં જો આપણને નિષ્ફળતા મળી હોય તો બીજાના કહેવાથી આપણે દોડવાનું કામ છોડી દઈએ કે આપણે કરીએ, કેમ. પણ તો જોઈએ આપણે, કેમ મને દોડવાની સફળતામાં નિષ્ફળતા મળે તો બીજાના કહેવાથી હું દોડવાનું કામ છોડી ના દઉં, કારણ કે જે સતત પુરુષાર્થ કરે છે તેને સફળતા મળે છે. શું કે હું બીજાના કહેવાથી દોડવાની સ્પર્ધા છોડી દઉં નહીં, દોડવાનું છોડી દઉં નહીં, પણ હું તેમાં પુરુષાર્થ કર્યા જ કરું, મહેનત કર્યા જ કરું, કારણ કે પુરુષાર્થ કરે તો સફળતા મળે, મહેનત કરે તો સફળતા મળે. આગળ એવા કયા કયા કામ છે જે તમારે કરવા છે પણ ઘરેથી કરવાની ના પાડવામાં આવે છે, ત્યારે તમને કેવું થાય. જો આપણને એવા કેવા કામ હોય જે આપણને ઘરેથી કરવાની ના પાડતા હોય પણ આપણે કરવું ગમતું હોય. ઓકે, તો કયા કયા કામો, તો સાયકલ ચલાવવી, અંધારામાં બહાર જવું, જાતે સ્નાન કરવું, રસ્તો ઓળંગવો વગેરે આવા સમયે મને ગમતું નથી, આ કામ કરવાના એટલે ઘરેથી આવા કામ કરવાની ના પાડે છે. કયા સમયે, તો સાયકલ ચલાવવી, પછી અંધારામાં બહાર જવું,
गमे त्यारे साइकल चलावानी पण आपणे ना पाड़े के रस्ता पर गमे ते वाहन आवी जाय ने ओके पछी जाते स्नान करू कारण के आपणे नाना होय एटले जाते स्नान करवानी पण ना पाड़े पछी जाते रस्तो ओळंगवानी पण ना पाड़ता होय ना पाड़े ने तो आवा केटला कामो आपणे करवानी ना पाड़ता होय छे અને તે સમય આપણને ગમતું પણ ના હોય છે ઓકે આગળ તમારે કશુંક નવું શીખવું હોય ત્યારે તમે સૌથી પહેલા કોની મદદ લો જો તમારે કંઈક નવું શીખવું હોય ત્યારે તમે કોની મદદ લો તો મારે કશુંક નવું શીખવું હોય ત્યારે હું સૌથી પહેલા મારા મિત્રની મદદ લઉં છું ઓકે કોઈ મમ્મીની પણ મદદ લે કોઈ પપ્પાની મદદ લે કોઈ બહેનની ભાઈની એટલે તમે સૌથી પહેલા કંઈ નવું શીખવા માટે જેની મદદ લેતા હોય तो तेनु तमारे नाम लखवानो मित्र अथवा बहन भाई मम्मी पप्पा दादा दादी जेना परथी तमे शीखो तेनु नाम लखवानो छे ओके अगर कोई काम जाते सीखू होय तो कई कई रीते सिखाय कई कई रीते सिखाय जो जाते काम सीखू होय तो आपणे तो कोई काम जाते सीखू होय तो तेनी पूरी माहिती मेळवी जोईए કોઈનો માર્ગદર્શન લેવું જોઈએ જાતે પણ પ્રયત્ન કરવો જોઈએ અને જ્યાં સુધી બરાબર ન શીખાય ત્યાં સુધી હતાશ થયા વિના સતત પ્રયત્ન કરવો જોઈએ ઓકે આગળ એવું કોઈ કામ ખરું કે જે તમે આપમેળે શીખ્યા છો કયું કામ તમે જાતે શીખ્યા હોય તો આપણે સાયકલ ચલાવવાનું એ આપણે જાતે શીખીએ ને ઓકે अगर पछी तमे कोई बीजू पण काम सीखी जाओ कोई ने मोबाइल मोबाइल चलावता पण जाते आवडी जाय कोई सीखवे न तो पण ओके तो ते तमे लखी सको अगर आ वार्ता मां पछी शुं थयुं हशे शुं कुकड़ी ने रंगीन पीछा मळ्या हशे शुं थयुं के आ वार्ता मां कुकड़ी ने रंगीन पीछा मळ्या नहीं होय पण तेवो तेनो प्रयत्न चालू ज रह्यो हशे शुं क्या वार्ता में कुकड़ी ने रंगीन पीछा मड़िया न होय पण तेनो प्रयत्न केवो होय चालू ज रह्यो होय आगळ जोईए जुओ जोडका जोडो अहीं पात्रनुं नाम आपेलुं छे एकरोमां ने बीजामां विधान आपेला छे वाक्य आपेला छे तेनी साथे आपणे जोडवानुं छे जो पहेला कागडो कुकड़ो कुकड़ी ने चकली बीजामां आपेला छे बीजी रोमां जुओ विधान आपेला छे उड़वानुं शीखती वखते पढ़ाई पण खरो बीजू वा हमारी दोस्त कुकड़ी ने मेहनत रंग लावी नेक्स्ट मथी मथी ने तारे शू कुकड़ो बनवू छे अगर कुकड़ी ए नवा नवा अखतरा न करवा जोईए ओके तो आपणे जोईए कागड़ो तो कागड़ो शू बोले तो कुकड़ी ए नवा नवा अखतरा न करवा जोईए आ वाक्य कोण बोले छे कागड़ो बोले छे एटले पहला नंबर नो તે બીજા ચોથા નંબર સાથે આપણે જોડીશું પછી કુકડો કુકડો શું કહે છે કે વાહ મારી દોસ્ત કુકડીની મહેનત રંગ લાવી આ કોણ બોલે છે કુકડો બોલે છે ઓકે નેક્સ્ટ કુકડી કે ઉડવાનું શીખતી વખતે પડાય પણ ખરું આ વાક્ય કુકડી બોલે છે એટલે ત્રીજા નંબરનો પહેલા નંબર સાથે જોડીશું હવે ચકલી चकली शू के मथी मथी ने तारे शू कूकड़ो बनवू छे आ वाक्य चकली बोले छे एटले चौथा नंबर नु त्रीजा नंबर साथे जोड़ीशू आवी रीते तमारे वार्ता ना आधारे जोड़का जोड़वानू छे हवे नेक्स्ट जोईए कूकड़ी ना प्रयत्नो आपणे एने पण जोईए जोड़वाना छे जुओ एक ध्यान थी उड़वानू काम करवा मांड्यू पहेली रोमां पछी बीजो સાંજ સુધી પતરા પર ઉડ ઉડતર કર્યું નેક્સ્ટ બી ગઈને જોર કુકડી જોર કરીને ઉડી ઓકે બીજી રોમાં જોઈએ પરિણામ વડી પર ચડવા જેટલી હોશિયાર થઈ ગઈ નેક્સ્ટ ઝાડ પર ચડી ગઈ નેક્સ્ટ સાંજે આવી ત્યારે ખૂબ જ ખુશ હતી લાસ્ટ પાસે પડેલા એક પતરા પર ચડી શકી જુઓ પહેલી રોમાં પહેલો એક ધ્યાનથી ઉડવાનું કામ કરવા માંડ્યું ઓકે એની સાથે બીજી રોમાં કયું તો વડી પર ચડવા જેટલી હોશિયાર થઈ ગઈ આ વાક્ય પહેલું સાથે આપણે જોડીશું પછી બીજું સાંજ સુધી પતરા પર ઉડ ઉડતર કર્યું
तो એની સાથે શું જોડીશું કયું વાક્ય તો ત્રીજા નંબરનું આવશે કે સાંજે આવી ત્યારે એ ખૂબ જ ખુશ હતી કેમ કે પથરા પર એને ઉડીને નીચેથી પથરા પર ઉડીને ચડી ગઈ એટલે ખૂબ જ ખુશ હતી ત્રીજું બી ગાયને જોર કરીને ઉડી તો આ વાક્ય સાથે કયું જોડીશું તો चौथा नंबर नु जो ये पासे पड़ेला एक पत्रा पर चढ़ी सके ओके तो त्रीजा नंबर नु चौथा नंबर साथे आपणे जोड़ीशुं तो आवी रीते तमारे वाक्य जोड़वाना छे हवे नेक्स्ट जोईए आपणे वाक्यना खोटा भाग नीचे लीटी करो तेटलो ज भाग सुधारीने लखो अहीं शुं करवानुं छे वाक्यमां जो खोटा होय तो तेना नीचे आपणे लीटी दोरवानुं छे शब्द नीचे अने तेटलो भाग आपणे फरी लखवानुं छे अहीं खाली जग्या आपेली छे तेमां ओके तो जोईए पहेलुं वाक्य कुकड़ीने थाक लागे त्यारे वड़ी पर रमवा जती वड़ी पर नहीं पण शुं अहीं वड़ी पर रमवा जती आ वाक्य खोटुं छे अहींथी वड़ी पर रमवा जती आ अहींथी खोटुं छे एटले अहीं अंडरलाइन करीशुं अने અહીં લખીશું આપણે કે તે ઘરે પાછી ફરતી કે કુકડીને થાક લાગી ત્યારે તે ઘરે પાછી ફરતી વડી પર રમવા જતી નથી પણ ઘરે પાછી ફરતી ઓકે બીજું છે કુકડી હોશિયાર અને મહેનતુ હતી આ વાક્ય સાચું છે એટલે આમાં આપણે લખીશું નહીં જે ખોટું હોય તેને નીચે જ અંડરલાઈન કરીને તે સુધારીને લખવાનું છે તો આ વાક્ય સાચું છે એટલે આપણે અહીં ખાલી જગ્યામાં કઈ લખીશું નહીં આગળ ત્રીજું પક્ષી માને છે કે કુકડી પ્રયત્ન કરે તો કલગી ઉગે ખરી તો આમાં શું ખોટું છે તો કલગી ઉગે ખરી આ વાક્ય અહીંથી આટલું ખોટું છે તો આપણે તેને સુધારીને લખીશું કે પક્ષી માને છે કે કુકડી પ્રયત્ન કરે તો પણ તેના માથે કલગી ના ઉગે શું તો પણ તેના માથે કલગી ના ઉગે તો કલગી ઉગે ખરી અહીંથી આટલું વાક્ય ખોટું છે તો તેના બદલે આપણે ખાલી જગ્યામાં લખીશું કે તો પણ તેના માથે કલગી ના ઉગે આગળ ચોથું કુકડીને થતું કે કુકડો કેવો નસીબદાર ઓકે તો આ વાક્ય ખરું છે એટલે એને આપણે ખાલી જગ્યામાં કઈ લખીશું નહીં હવે પાંચમું જોઈએ બિલાડીના ધક્કાથી કુકડી ઊંચા પથ્થર સુધી ઉડી શકી અહીં વાક્ય ખોટું છે ઓકે તો બિલાડીના ધક્કાથી નહીં પણ શું કે બે બિલાડીઓ લડતી લડતી દોડી આવી તેની બીકથી જોર કરીને કુકડી ઊંચા પથ્થર સુધી ઉડી શકી આ વાક્ય અહીં આવશે કે કુકડી ઊંચા પથ્થર પર સુધી ઉડી શકી બિલાડીના ધક્કાથી નહીં પણ બે બિલાડીઓ લડતી લડતી દોડી આવી તેની બીકથી જોર કરીને કુકડી ઊંચા પથ્થર સુધી ઉડી શકી ઓકે સમજ પડી ને હવે નેક્સ્ટ જોઈએ આપણે જો જોડી બનાવો મુખ્ય શબ્દનો અર્થ સમજાવો વાચિત કરીને મુખ્ય શબ્દ જે વાક્યમાં યોગ્ય રીતે વપરાયેલ હોય તેની સામે ખરું કરો ઓકે શું કરવાનું છે આપણે કે આપણે અહીં શબ્દાર્થ આપેલા છે ઓકે તો શબ્દાર્થનો જે અર્થ હોય જે શબ્દ જેનો અર્થ આપણે સમજીને નીચે વાક્ય આપેલા છે તેમાંથી આપણે જે યોગ્ય અર્થ છે તેને શોધીને આપણે તેની સામે ટીક કરવાનું છે રાઈટ ટીક ઓકે તો જોઈએ પહેલું રટ હટ આગ્રહ જીત ઓકે તો એનો અર્થ કયા શબ્દ વાક્યમાં આવશે કે જોઈએ પહેલું અ કે મનોજ મામાના ઘરે જવાની રટ લઈને બેઠો એ શબ્દ કયા વાક્યમાં પ્રયોગ થયો છે ઓકે યોગ્ય રીતે અને બીજો જોઈએ મમ્મીએ ચોકલેટ આપી પછી રૂપી રટ લઈને મજાથી ચોકલેટ ખાય છે રટ લઈને એટલે જીદ કરીને તો આ બીજું વાક્ય ખોટું છે પણ પહેલું સાચું છે કે મનોજ મામાને ઘરે જવાની રટ લઈને બેઠો રટ એટલે કે જીદ લઈને બેસો હટ કરીને બેઠો ઓકે રટ લઈને બેસો એટલે કે એક જ જીદ કરીને તો
તો આ પહેલું વાક્ય સાચું છે એટલે એની સામે આપણે રાઈટ ટિક કરીશું. હવે તેવી જ રીતે બીજું જોઈએ, અભિલાષા, ઉત્કટ ઈચ્છા, તીવ્ર ઈચ્છા. તો આ શબ્દનો કયામાં ઉપયોગ થતો? અભિલાષા એટલે કે ઉત્કટ ઈચ્છા, તીવ્ર ઈચ્છા. ઓકે, તો તેનો કયા વાક્યમાં ઉપયોગ થયો છે તે આપણે જોઈએ. બે વાક્ય આપેલા છે કે વિક્રમની નાનપણથી આકાશમાં ઉડવાની અભિલાષા હતી, અભિલાષા એટલે ઈચ્છા, તીવ્ર ઈચ્છા હતી. ને બીજું આપેલું છે સંગીતાને ભૂખ ન હતી લાગી એટલે જમવાની અભિલાષા હતી. ઓકે, શું? તો ભૂખ ન હતી લાગી એટલે જમવાની અભિલાષા, કે એને ભૂખ ન લાગી તો પણ જમવાની અભિલાષા હતી, એ વાક્ય ખોટું છે. પણ પહેલું વાક્ય સાચું છે કે વિક્રમને નાનપણથી આકાશમાં ઉડવાની અભિલાષા એટલે કે ઈચ્છા હતી, બાળપણથી જ્ઞાનપણથી જ. એટલે પહેલું વાક્ય અહીં પણ ખરું છે, એટલે અહીં રાઈટ ટિક કરીશું. નેક્સ્ટ ત્રીજું, હલક ઘેલું એટલે કે અતિશય આનંદથી ઘેલું બનેલું, ખૂબ હરખથી ભાન ભૂલેલું. વાક્ય આપેલા છે જોઈએ, મુમતાઝની ગુસ્સો આવતા હરખ ઘેલી થઈ ગઈ. મુમતાઝ ને ગુસ્સો આવે તો એ એટલી બધી તીવ્ર ખુશ થોડી થાય, ન થાય ને, એટલે વાક્ય ખોટું છે. બીજું જોઈએ, પ્રિયાને સ્પર્ધામાં મેડલ મળતા હરખ ઘેલી થઈ ગઈ. શું બીજું વાક્ય સાચું છે? કે પ્રિયાને સ્પર્ધામાં મેડલ મળ્યું, ઇનામ મળ્યું એટલે એ હરખ ઘેલી થઈ, એટલે ખૂબ જ ખુશ થઈ ગઈ. આ વાક્ય સાચું છે એટલે અહીં આપણે રાઈટ ટિક કરીશું બીજું વાક્યની સામે. હવે નેક્સ્ટ જોઈએ ચોથું, વડી ખુલ્લી જમીનની આસપાસની નાની ભીંત. વડી એટલે કે ખુલ્લી જમીનની આસપાસની નાની ભીંત, આપણે દિવાલ કરીએ ને, ઓકે, કમ્પાઉન્ડ કરીએ ને, તેને વડી કહેવામાં આવી. તો જોઈએ આપણે પહેલું વાક્ય છે, રુસ્તમની વડી પર વાંદરો બેઠો છે. ઓકે, નેક્સ્ટ છે, નીતાના ઘર પાસેની વડી બહુ ઊંડી છે. ઊંડી તો ના હોય, આપણે કમ્પાઉન્ડ હોય, દિવાલ ઊંડી થોડી હોય, ઊંચી હોય પણ ઊંડી ના હોય, એટલે વાક્ય ખોટું છે. પહેલું વાક્ય સાચું છે કે રુસ્તમની વડી પર વાંદરો બેઠો છે, તો આ વાક્ય સાચું એટલે એની સામે રાઈટ ટિક કરીશું. હવે નેક્સ્ટ જોઈએ આપણે, જુઓ, વાહ આ તો ફરી આવ્યું, ચાલ આપણે ફરવા જઈએ. ઓકે, એ તમારે રીડ કરવાનું છે જોઈએ. નેક્સ્ટ, પાંચના જૂથમાં બેસો, કુકડીને કલગી ઉગે, વાર્તા વારા ફરતી મોટેથી વાંચો. એ અત્યારે શક્ય નથી, પણ આપણે જ્યારે મળીશું ત્યારે આપણે કરીશું. ઓકે, આગળ, કુકડીને મળી આવ્યા, હવે પ્રશ્નના જવાબ આપો. અહીં આપણે પ્રશ્નના જવાબ આપવાના છે. ઓકે, કુકડીને કલગી ઉગી તે વાર્તા આપણે કહી, પણ આપણે અત્યારે શક્ય નથી, આપણે તમારે ઘરે મમ્મી પપ્પાને કહેવાનું છે. ઓકે, વાર્તા કરીને અને તેના પરથી પ્રશ્ન જવાબ અહીંયા આપેલા છે તે આપણે જોઈએ. કે પેલો છે, તમને કોનો સ્વભાવ ગમ્યો, કુકડીનો કે કાગડાનો? કેમ તમને કોનો સ્વભાવ ગમ્યો? તો મને કુકડીનો સ્વભાવ ગમ્યો કારણ કે કુકડીએ પોતાની ઈચ્છા પૂરી કરવા માટે કોઈની ટીકા સાંભળ્યા વિના સતત મહેનત કરી અને સફળતા મેળવી. એટલે કે કુકડીએ કોઈની પણ શું વાત સાંભળી નથી, પોતાની ઈચ્છા હતી એટલે એને મહેનત કરી અને એને સફળતા મળી. એ વાત, એટલે કે કુકડીનો સ્વભાવ ગમ્યો. તમને જે તમને કાગડાનું ગમતો હોય તો તે લખવાનું, પણ કેમ તેનું કારણ આપવાનું. આગળ, તમને કુકડીની કઈ વાત સૌથી વધુ ગમી? કેમ કુકડીની વાત તમને સૌથી વધુ કેમ ગમી? તો કુકડી વાડી પર ચડવા લાગી, તેને માથે કલગી ઉગી, ત્યાર પછી તે પોતાના બધા કામો કરતા કરતા પણ બીજી કુકડીઓને ઊંચું ઉડતા શીખવવા મદદ કરતી સમજાવતી. કુકડીની આ વાત મને સૌથી વધુ ગમી કારણ કે તે સતત મહેનત કરતી હતી. શું? કે પોતે તો પણ ઉડતી હતી અને બીજાને પણ ઉડવાનું શીખવતી હતી, એટલે એ વાત અમને સૌથી વધુ ગમી. આગળ, કુકડીને કોણ કોણ પ્રોત્સાહન આપતું હતું? કુકડીને કોણ કોણ પ્રોત્સાહન આપતું?
तो कुकड़ी ने पछी थी काबरे प्रोत्साहन आप्यु। कोने प्रोत्साहन आप्यु? काबरे। आगर कुकड़ी मेहनतू छे के आड़सू तमने कई रीते खबर पड़ी? कुकड़ी मेहनतू छे के आड़सू आपने कई रीते खबर पड़ी? तो कुकड़ी मेहनतू छे, कुकड़ी पोतानी इच्छा पूरी करवा सतत मेहनत करे छे। ते कोईनी टीका टिप्पणी पण ध्यानमां लेती नथी। ते पोते शीख्या पछी बीजी कुकड़ीओने पण ऊंचू उड़ता शीखवा मेहनत करे छे, समझावे छे। शुं के कुकड़ी कोईनी पण टिप्पणी ध्यानमां लेती नथी अने પોતે તો મહેનતુ છે અને પણ બીજાને પણ મહેનત કરાવવા માટે પ્રોત્સાહન કરે છે, સમજાવે છે, ઓકે? આગળ વડી પરથી કુકડીને શું શું દેખાતું હતું? વડી પરથી શું દેખાતું હતું? તો હંમેશા નીચેથી જોયેલા ઝાડને કુકડીએ ઊંચેથી જોયા, ઓકે? વડી પરથી ઝાડની નજર સામે જોયા, નીચેથી ઝાડના ડાળ પાંદડા માંડ જોવા મળતા તે હવે નજર સામે હતા। ઝાડની ડાળે ઝૂલતા પંખીઓ પણ દેખાતા હતા, એ બધું એમણે જોયું। આગળ મોટા થઈને તમારે શું બનવું છે, એ માટે તમારે શું શું કરવું પડશે? મોટા થઈને તમારે શું બનવું છે? જે બનવું હોય તે તમારે લખવાનું। કોઈને ક્રિકેટર બનવું હોય તો તે અત્યારેથી તમારે તેની તાલીમ લેવી પડે, દરરોજ વહેલું ઉઠવું પડે, કસરત કરવી પડે, પૌષ્ટિક આહાર લેવો પડે, ટીવી પર પ્રસારિત ક્રિકેટ મેચ જોવી પડે, ઓકે? અથવા તો તમારે કંઈક બીજું બનવું હોય તો તે માટેની તમારે મહેનત કરવા પડે અત્યારેથી, ઓકે? આગળ જોઈએ, ઓકે? તો આજે આપણે અહીં સુધી જોઈશું, બાકીનું આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું। ઓકે, થેન્ક યુ।